नमस्कार दर्शक मित्रों, कनेक्ट गुजरात ना मध्याह्न समाचार मा हूँ गायत्री सावलिया आपनु हार्दिक स्वागत करू छु। समाचारों नी शुरुआत करता पहला एक नजर अत्यार सुधी नी हेडलाइंस पर। आवतीकाल थी राज्य मा वरसाद नो त्रीजो राउंड शुरू थशे, हवामान विभाग द्वारा करवामां आवी आगाही। अमरेली जिल्ला मा भारे वरसाद ना कारणे मार्गो नु धोवाण, स्टेट हाईवे नो मार्ग बिस्मार बनता वाहन चालको परेशान। भरूच मा मेघ उत्सव नु काउंटडाउन शुरू, अमास निमित्ते मेघराजानी प्रतिमानु करवामां आवी स्थापना। हवे जोईए विगतवार समाचार। आवतीकालथी राज्यमां वरसादनो ત્રીજો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રાજ્યમાં ત્રણ સિસ્ટમની અસર થવાથી અનેક જગ્યાએ ભારે તેમજ અતિભારે વરસાદ થવાની સંભાવના છે। આવતીકાલથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે, જેથી વરસાદનું જોર વધવાની શક્યતા છે। આજે અધિક શ્રાવણના પ્રારંભ પૂર્વની અમાસ હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ડભોઈ તાલુકામાં કરનાળી ખાતે નર્મદા કિનારે આવેલા પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારીના દર્શન કરવા માટે જતા હોય છે। ત્યારે 24 કલાક દરમિયાન ડભોઈ તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે કુબેર ભંડારી દર્શન કરવા માટે ગયેલા લોકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો। હવામાન વિભાગ દ્વારા તારીખ 18-19 અને 20-21 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ ઉપરાંત આવતીકાલથી મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે। અમરેલી જિલ્લામાં સચરાચર વરસાદ બાદ જિલ્લાના માર્ગો મગરની પીઠ સમાન ખરબચડા બની ગયા છે, ત્યારે સાવરકુંડલાથી રંધોલા ભાવનગર સ્ટેટ હાઈવેની દુર્દશા બેઠી છે। આ છે અમરેલીના સાવરકુંડલા શહેરથી જૂના સાવર ભુવા લીલિયા ગાડિયાધાર થઈને રંધોલા ભાવનગર જવાનો સ્ટેટ હાઈવે રોડ। સતત વરસાદને કારણે સાવરકુંડલાથી રંધોલા સ્ટેટ હાઈવેની દુર્દશા બેઠી હોય તે મગરની પીઠ સમાન ખરબચડો થઈ ગયો છે। સતત વરસાદના કારણે ઉપરથી રંધોલા સ્ટેટ હાઈવેની સાઈડ ખોદીને અધૂરી કામગીરીએ રોડની હાલત અતિ બદતર કરી નાખી છે અને ઠેર ઠેર સ્ટેટ હાઈવે માર્ગમાં ગાબડા જોવા મળી રહ્યા છે। હવે આ હાઈવે રંગોળા હાઈવે જાય છે, અહીંથી ગેરિયાદા લીલિયા સાવરકુંડલા આજુબાજુના તમામ ગામડામાં જવાય છે, પણ આજે હું નીકળ્યો તો એવું જોવા મળ્યું કે સાઈડની બે રસ્તા તો સાઈડો પણ તૂટેલી છે। અત્યારે હાલાકી એવી છે કે આ ટુ વ્હીલ પણ નથી ચાલતા, ફોર વ્હીલ પણ નથી ચાલતા। અમારે સરકારશ્રીને ખાસ એક નમ્ર અપીલ છે કે આ રસ્તા તાત્કાલિક રિપેરિંગ કરાવે, તાત્કાલિક બનાવે। અત્યારે આ રસ્તો એકદમ ખરાબ પરિસ્થિતિમાં છે, અહીંથી અમારે સાવરકુંડલા જવું હોય તો 15 મિનિટનો રસ્તો હશે, પણ અમારે 1.5 થી 1.25 કલાકનો સમય લાગે છે। સાઈડો ખોદેલી પડી છે, 2 વર્ષથી હજી કોઈ એનું કાંઈ કામ થયું નથી, દર વર્ષે અવારનવાર એક્સિડન્ટ થાય છે, નાના મોટા વાહન ચાલકોને પૂરી મુશ્કેલી છે। સ્વાદના સંગમનું ઉત્તમ નજરાણું એટલે ચૂલા કિચન, વેજ નોનવેજ અને ચાઇનીઝ ફૂડની માણો લિજ્જત। ચૂલા પર બનાવેલું ભોજન આરોગી થાવ તૃપ્ત, ચટાકેદાર વાનગીની મજા માણવા અચૂક પધારો। સાંજે 6 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી ચૂલા કિચન તમારી સેવામાં। ચૂલા કિચન હોટલ સરોવરની પાછળ, જાડેશ્વર ચોકડી નજીક, ભરૂચ। ભરૂચમાં 2 સૈકાથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોયવાડામાં મેઘરાજાની 5.5 ફૂટ ઊંચી પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન કરાયું છે। ભરૂચમાં આજરોજ અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે। 25 દિવસ સુધી પ્રતિમાના લોકો દર્શન કરી શકશે। છોડી નોમ પછી આવતી 10મે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે। 56 દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભોય સમાજના લોકોએ અષાઢ વદ 14ની રાત્રે માટીની લગભગ 5.5 ફૂટ ઊંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી। તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી, અનેક વિનવણીઓ છતાં વરસાદ નહીં વરસ
વરસતા લોકોએ મૂર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી। મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો। બેસૈકાથી અષાઢ વદ 14 ની રાત્રિએ મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી રહી છે। બોલે ઇન્દ્ર મહારાજ કી જય। ભરૂચ બોઈ સમાજ અર્થાત સંકલ્પ અને ભરૂચ સમાજ જે વર્ષોથી પરંપરા મુજબ અષાઢી અમાસની દિવસે માં નર્મદાની માટી લાવીને મેઘરાજાની મૂર્તિની વિધિ વિધાનથી સ્થાપના કરી રહ્યું છે। છેલ્લા 250થી વધુ વર્ષથી આ એક અમે અમારી જે કહે છે બાપદાડાની વડવાઓની ફરજ છે તે અમે નિભાવી રહ્યા છે। આ વર્ષે 2023 શ્રાવણ અધિક માસ છે અને શ્રાવણ અધિક છે એટલે 55 દિવસ સુધી મેઘરાજા અમારી અહીંયા બિરાજમાન થવાના છે। ભાવનગર રાજકોટ હાઈવે ધોવાઈ જતા ધારાસભ્ય સહિત ગાંધીનગરથી અધિકારીઓએ મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ચોમાસાની સાથે જ ભાવનગર શહેરના રોડ રસ્તાઓ ધોવાણા હતા, જેને લઈને ભાવનગર શહેરના અનેક રોડ રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડી જવા પામ્યા છે। ત્યારે ભાવનગર શહેરને અન્ય રાજ્ય સાથે જોડતા નેશનલ હાઈવેની પણ બદથી બદતર હાલત થઈ ગઈ છે। ભાવનગર શહેરને રાજકોટ તરફ જતો રાજકોટ હાઈવે અનેક જગ્યાએથી તૂટ્યો હતો, જેમાં નારી ચોકડી વર્તેજ પાસે આવેલ માલેશ્રી નદીના કોઝવે તેમજ ખોડિયાર મંદિર પાસે 2 ફૂટના ખાડાઓ પડી ગયા હતા। સમગ્ર રાજ્યમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ રસ્તા માટે થઈને સૂચિત કર્યા છે। વરસાદ આવતો હોય છે ત્યારે એ તકલીફો એ જનતાને ન પડે એમના માટેની ચિંતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ કરી છે, સૂચનાઓ પણ આપી છે, કોર્પોરેશનને આપી છે, આરએનબીને આપી છે અને સાથે સાથે નેશનલ હાઈવે અને હાઈવે સ્ટેટ એવું પણ નેશનલમાં એક ઓથોરિટી છે, એ બધાને કામ ત્વરિત કરવા માટે લોકોને હાલાકી ન પડે એમના માટે કામ કરી રહ્યા છે। પણ ખાસ કરીને ભાવનગરથી રાજકોટ જતો જે રસ્તો છે એ હાઈવે છે, ત્યાં તકલીફ નારી ચોકડી પાસે પણ મોટા ખાડા પડી ગયા છે, અહીંયા માલેશ્રી નદી વર્તેજ પાસે છે ત્યાં પણ ખૂબ મોટા ખાડા એ પડી ગયા છે। ત્યારે ગઈકાલે કલેક્ટર સાથે અને ચૌધરી નેશનલ હાઈવે ઓથોરિટી છે એમની સાથે વાત કરી છે। દાહોદના ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે 2 એસટી બસ વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં બંને બસના ડ્રાઈવર સહિત 26 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા। ઝાલોદ મોરબી તેમજ ફતેપુરા સુરત બસ બંને પોતાના ગંતવ્ય સ્થાન પર જવા માટે ઉપડી હતી, જ્યાં રસ્તામાં દાહોદના ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે વળાંક પર બંને બસ સામસામે આવી જતા બંને બસના ચાલકોએ કાબુ ગુમાવતા બંને બસ સામસામે જોશભેર અથડાતા એસટી બસનું કચ્છરખાંડ વળી ગયું હતું, જેમાં બસોમાં સવાર 24 મુસાફરો તેમજ બસના ચાલક સહિત કુલ 26 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા। અકસ્માત બાદ ઘટના સ્થળે ભેગા થયેલા લોકોના ટોળાએ મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા અને 108 મારફતે ઝાલોદના સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દીધા હતા। તો આ હતા અત્યાર સુધીના મધ્યાહન સમાચાર। વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો, નમસ્કાર।